વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોઈશું ધોરણ 7 સંસ્કૃતનું નિષ્ણાત. શુક્તયઃ એટલે કે શુક્તિ અથવા સુવચનો, જે આપણે સારા એવા ઉત્તમ વિચારો એના દ્વારા પ્રાપ્ત થાય છે તે. પેલું છે જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. જ્ઞાનમ એટલે કે જ્ઞાન, ભારહ એટલે ભારરૂપ છે, ક્રિયામ એટલે ક્રિયા, વિના એટલે વગર, એટલે કે જે ક્રિયા વગર જ્ઞાન ભારરૂપ છે તો એનો અર્થ થાય. અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વર્થ છે, બોજારૂપ છે. મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય, અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની કહેવાય છે. ત્યારબાદ બીજું છે જનની જન્મભૂમિશ્ચ સર્ગાદપી ગરી અસી. જનની, જનની એટલે માતા, જનેતા. જન્મભૂમિ, જન્મભૂમિ એટલે જન્મભૂમિ. શ એટલે અને. સ્વર્ગાદપી, સ્વર્ગાદપી એટલે કે સ્વર્ગ કરતા પણ. ગરીયસી, ગરીયસી એટલે વધારે મહાન, એટલે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ વધારે મહાન છે. અનુભવથી આપણે સમજીએ કે આપણે જાણીએ છીએ કે દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે, ખરેખર તો અશક્ય છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે. સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતા સુખ આગળ ફીકું ગણાય છે. એ જ રીતે જે ધરતી પર આપનો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપનું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપની માતા જ છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપની પવિત્ર ફરજ છે. કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપે છે. આમ પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા અધિક છે. ત્યારબાદ ત્રીજું છે આપદી મિત્ર પરીક્ષા. આપદી, આપદી એટલે આપદમાં, આપત્તિમાં. મિત્ર પરીક્ષા એટલે જે મિત્ર છે એની પરીક્ષા થાય છે, એટલે કે આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે. કેવાનો અર્થ એ છે કે સાચો મિત્ર સુખમાં, દુઃખમાં અને ગમે તે આફતમાં પોતાના મિત્રને છોડતો નથી, તે સદા સાથ સહકાર આપે છે. માથું આપે તે મિત્ર, તાલી મિત્ર અનેક, અર્થાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તત્પર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતા જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો હોય તે મિત્ર સાચો નથી. આવા તાલી મિત્રો તો પોતાની ગરજ સરી જતા મિત્રને છોડી દેશે. આવા મિત્રોનો કદી પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. ચોથું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધાવાળો પુરુષ. લભતે, લભતે એટલે મેળવે છે. જ્ઞાનમ એટલે જ્ઞાન, એટલે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેનો આપણે અર્થ સમજીએ, જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. જેમ એકલવ્યે ગુરુદ્રોણની પુતળું બનાવીને, એની મૂર્તિ બનાવીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. ભગવદ્ ગીતામાં કીધું છે કે જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે. આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતું માણસ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ છે બુદ્ધિઃ યસ્ય બલમ તસ્ય. બુદ્ધિઃ એટલે બુદ્ધિ, યસ્ય, યસ્ય એટલે જેની, બલમ, બલમ એટલે બળ, તસ્ય એટલે તેનું, એટલે કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. આ જે સુક્તિ છે એમાં બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ
બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે, માટે માનવશે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. ત્યારબાદ છે સંઘે શક્તિ કલો યુગે. સંઘે એટલે સમૂહમાં, સંગઠનમાં. શક્તિ એટલે શક્તિ. કલો યુગે એટલે કળિયુગમાં, એટલે કે કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે, એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. એટલા માટે આ જે કળિયુગ છે એમાં આપણે એક થઈને કામ કરીશું તો એમાં આપણી જે કોઈ પણ કામ હશે તે સરળતાથી થશે. ત્યાર પછી શરીર માધમ ખલુ ધર્મ સાધનમ. શરીર માધમ એટલે શરીર પહેલું, ખલુ એટલે ખરેખર, ધર્મ સાધનમ, ધર્મ સાધનમ એટલે કે ધર્મનું સાધન છે, એટલે કે ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. એટલે કે આ જે શુક્તિ છે એ આપણા સ્વાસ્થ્યનું મહત્વ આપણને દર્શાવે છે. એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશ બાંધવ વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે. પરંતુ આ ફરજો એ ક્યારે બજાવી શકશે કે જ્યારે એનું શરીરથી એ તંદુરસ્ત હશે તો કોઈ પણ કાર્ય તે સારી રીતના કરી શકશે. એટલા માટે મનુષ્યએ શરીરથી તંદુરસ્ત રહેવું જોઈએ. એટલા માટે જ કહે છે ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. માં સ્વાધ્યાય છે તો પેલું છે નીચેની આપેલી સુક્તિઓ પૂર્ણ કરો ખાલી જગ્યા ક્રિયા વિના. તો અહીંયા આવશે જ્ઞાનમ બારહ ક્રિયા વિના. બીજું છે ખાલી જગ્યા મિત્ર પરીક્ષા, તો આપત્તિ મિત્ર પરીક્ષા, એટલે આપત્તિના સમયમાં મિત્રની પરીક્ષા થાય છે. અને પછી છે ત્રીજું ખાલી જગ્યા લભતે જ્ઞાનમ, તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ત્યારબાદ ચોથું છે ખાલી જગ્યા બલમ તસ્ય, તો અહીંયા આવશે બુદ્ધિ બુદ્ધિ હયશ્ય બલમ તસ્ય. ત્યારબાદ છે ખાલી જગ્યા ધર્મ સાધનમ, તો શરીર માધમ ખલુ ધર્મ સાધનમ. ઓકે, તો આ બીજો નંબર છે આવી અન્ય ત્રણ સુક્તિઓ શોધીને લખો. પહેલું છે યત્ર નારીસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે જ્યાં નારીનો આદર મેળવે છે અથવા પૂજા કરવામાં છે ત્યાં દેવતાઓ નિવાસ. નાસ્તિ વિદ્યા સમ ચક્ષુઃ, વિદ્યા સમાન નેત્ર નથી. ત્રીજું સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા, એટલે મા સર્વતીર્થરૂપ સ્વરૂપ છે અને પિતા એ સર્વદેવ દેવયુક્ત છે. અહીંયા આગળ ત્રીજું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, સુક્તિને સમજાવો. એટલે કે જે શ્રદ્ધાવાન જે હોય છે, શ્રદ્ધાવાન શ્રદ્ધાવાળો જે માણસ હોય છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે. એકલવ્ય ગુરુદ્રોણ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા જાય છે, પરંતુ જ્યારે ગુરુદ્રોણ તેને ના પાડી દે છે ત્યારે તે ગુરુદ્રોણની મૂર્તિ બનાવીને એક શ્રદ્ધા રાખીને જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સરસ એક ધનુષ્ય નું વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે જ્યારે એનામાં શ્રદ્ધા હોય. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. અને ગીતામાં પણ કહ્યું છે કે જેની જેવી શ્રદ્ધા હોય છે તેવો જ તે બને છે. અહીં આપણે ચોથું છે જન્મભૂમિ વિશે સુક્તિમાં શું કહેવાયું છે, તો જન્મભૂમિ એટલે કે જે આપણે જે ધરતી પર આપણે જન્મ લઈએ છીએ તે, જેના પર આપણું નાનપણથી મોટા થઈએ છીએ તે, એ આપણી જે ધરતીમાં છે એ આપણી જન્મભૂમિ છે. એની આપણે રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. જે જોઈએ છે તો કેટલાય સૈનિકો છે દેશની જે જન્મભૂમિની રક્ષણ કાજે પોતાનો પ્રાણ હોમી દે છે. અંગ્રેજોના શાસનથી દેશને બચાવવા માટે, આપણે જન્મભૂમિને બચાવવા માટે ઘણા બધા જે ક્રાંતિકારીઓ થઈ ગયા અને પોતાના જન્મભૂમિના રક્ષણ કાજે પોતાની આહુતિ આપી દીધી છે.